बनासकांठा जिल्लाना दाता पुलिस मथकना 7 पुलिस कर्मचारी कोरोना संक्रमित थया छे। दाता पुलिस मथक में 7 पुलिस कर्मचारी संक्रमित थता सूचनाओ आपवामां आवी छे। हाल कोरोना वायरस नु प्रमाण वधी रह्यु छे अने संक्रमित नी संख्या पण वधी रही छे, त्यारे पीएसआईए लोकोने कर्यु छे सूचन, मास्क, सोशल डिस्टन्सिंग अने काम वगर घरनी बहार न निकळवा माटे पण अपील करवामां आवी छे। आम बनासकांठा जिल्लाना दाता पोलीस मथकमां पण 7 पोलीस कर्मचारीओ कोरोना संक्रमित थया छे। बनासकांठा जिल्लाना अंबाजीमां पण कोविड हॉस्पिटलमां आजे वधु एक दर्दीनुं मौत निपजुं छे। 3ની हालत गंभीर छे। स्टाफ पण बन्यो छे कोरोना वॉरियर्स। कोरोनानुं कहर समग्र ગુજરાતમાં હાહાકાર મચાવી ગયું રહ્યું છે અને બેકાબૂ બન્યો છે કોરોના। ત્યારે અંબાજીમાં પણ એક વ્યક્તિનું કોરોનાથી મૃત્યુ થયું છે। અંબાજી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ ભરાઈ ગયા છે। અંબાજીની આસપાસ દાંતા, અમીરગઢ, દિશા તેમજ રાજસ્થાનના દર્દીઓ અંબાજી આવી પહોંચ્યા છે અને અંબાજી હોસ્પિટલનો સ્ટાફ કોરોના વોરિયર્સ તરીકેની પણ ફરજ બજાવી રહ્યો છે। આમ હાલમાં કોરોના વાયરસની સંખ્યામાં સતત સંક્રમણની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જેને લઈને બેડો પણ ભરાઈ જવા પામી છે। આમ અંબાજી કોવિડ હોસ્પિટલમાં પણ આજે વધુ એક દર્દીનું મોત નિપજ્યું હતું અને 3ની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે। હાલમાં તો સ્ટાફ બન્યો છે કોરોના વોરિયર્સ। અંબાજીમાં મળેલી મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે અંબાજીમાં મંદિર જે બજાર છે તે 5 વાગ્યા સુધી જ ખુલ્લું રાખવામાં આવશે અને 3 દિવસ એટલે કે તારીખ 21 એપ્રિલથી 23 એપ્રિલ સુધી આવશ્યક ચીજવસ્તુઓ, દૂધ, મેડિકલ જ ચાલુ રહેશે અને તે પછી 24 એપ્રિલથી બપોરે 1 વાગ્યા સુધી જ બજાર ખુલ્લું રાખવામાં આવશે તેવી સૂચન પણ કરવામાં આવી છે। આમ કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને મૃત્યુદરની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે લોકો જાગૃત બને, માસ્ક પહેરે અને કામ સિવાય ઘરની બહાર ન નીકળે તે પણ એટલું જ જરૂરી બન્યું છે। હાલમાં તો ઓક્સિજન પણ મળતો નથી, બેડ પણ મળતા નથી ને વેન્ટિલેટર પણ મળતા નથી ને સાથે સાથે 108 એમ્બ્યુલન્સો પણ મળતી નથી, ત્યારે આવા સમયે લોકો સાવચેતી રાખી ઘરે રહે, સુરક્ષિત રહે, કામ સિવાય બહાર ન નીકળે અને જો અગત્યના કામ હોય અને બહાર નીકળવું હોય તો માસ્ક પહેરીને જ નીકળે અને સાથે સામાજિક દૂરી પણ બનાવી રાખે તે પણ એટલું જ જરૂરી છે। હાલમાં કોરોના વાયરસને લઈને સમગ્ર દેશમાં હાહાકાર મચી જવા પામ્યો છે અને હડકંપ મચી જવા પામ્યો છે। ડૉક્ટરોથી લઈને સરકાર પણ હવે અને સાથે સાથે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટે પણ હવે સંજ્ઞાન લીધું છે અને અલગ અલગ રીતે કોવિડ ગાઈડલાઇન બનાવી અને તે પ્રમાણે જે કોવિડ ગાઈડલાઇનની અંદર જે લોકોને કોરોના વાયરસ થયો છે અને જેઓ હાલ વેન્ટિલેટર પર ઓક્સિજન પર છે તેમને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પણ મળી રહે તે માટે હાઈકોર્ટે પણ સંજ્ઞાન લીધી છે અને સુપ્રીમ કોર્ટે પણ સંજ્ઞાન લીધું છે, ત્યારે કોરોના વાયરસથી બચવા માટે તમામ પ્રકારના ઉપાયો કરી અને લોકો જાગૃત બને તે જરૂરી બન્યું છે।